નસવાડી તાલુકાના ખુશાલપુર મેન નદી ઉપર 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો આંતરિયાળ ડુંગર વિસ્તાર ધરાવતો 212 ગામડા ધરાવતો તાલુકો છે. ત્યારે નસવાડી તાલુકા મથકેથી ખુશાલપુરા ગઢ ખાતે મેન નદી ઉપર દેશ આઝાદ થયો ત્યારથી ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે મેન નદીમાં નીર આવવાથી સૌથી વધુ ગામો સંપર્ક વિહોણા બની જતા હતા. ત્યારે પ્રસૂતિવાળી માતાને અથવા બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવા 15થી વધુ કિલોમીટરનો ફેરો ફરવો પડતો હતો. ત્યારે પ્રજાની અનેકવાર રજૂઆતને ધ્યાનમાં રાખી 5 કરોડથી વધુના ખર્ચે બનતા આજે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ત્યારે મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો આદિવાસી શૈલીમાં રામઢોલ નાચગાન કરી હાજર છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, સંખેડા ધારાસભ્ય અભિસિંહ તડવી, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા, પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા, નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહી મેણ નદીના બ્રિજ લોકાર્પણમાં હાજર રહ્યા. ત્યારે રાજ્યમંત્રી ભીખુભાઈ પરમારે પહેલા ઓડિશા ટ્રેન અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી જણાવ્યું હતું. સાંસદ ગીતાબેન રાઠવાનો જન્મદિવસ હોવાની શુભેચ્છા પાઠવી હતી. અલ્લારાખા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી એન્ડર આર હાઈસ્કૂલની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403, 9033378573.